શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી ગુરુવારના દિવસે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી માટે જનતા જનાર્દન સર્વોચ્ચ છે. જનતાની સેવામાં તેઓ સક્રિય રહેવા માંગે છે અને કોઈની સાથે કોઈ સ્પર્ધા કરવાની નથી. ભાજપ છેલ્લા 27 વર્ષથી સત્તામાં છે અને લોકોના આશીર્વાદ મળી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ગુજરાત વિધાનસભા ગૃહને સંબોધન કર્યું છે, જે તમામ માટે ગૌરવની વાત છે. અને દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાના નિવેદન અંગે વાત કરતા તેમણે કહ્યું હતું કે તેઓ કોઈની સાથે સ્પર્ધા કરવા માંગતા નથી અને કેટલાક મીડિયા ટ્રાયલ કરનારા લોકોએ તેઓ વાત કરવા માંગે છે. બીજું, રાજ્યની જનતાએ ભૂતકાળમાં પણ લોકશાહી છે, તમામ લોકોએ અહીંયા લડી શકે છે, આવી શકે છે, પણ એ પ્રકારનો ભ્રામક પ્રચાર કે જાણે પહેલી વખત આવતા હોય તો મારે આપણા માધ્યમથી આપણે કહેવું છે, મીડિયાના મિત્રોને કહેવું છે કે જૂનો રેકોર્ડ તપાસ્યો. ભાવનગરની અંદર પણ સંસદો લડાણી છે, ધારાસભાઓ લડાણી છે, કોર્પોરેશન, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયત લડાણી છે. પહેલી વખત એ કોઈ ભગવાન થઈને નીકળ્યા હોય તો ગુજરાતીઓ માટે દેવાધિદેવ મહાદેવ સોમનાથ દાદો જ ભગવાન છે, અમારા માટે પણ સોમનાથ દાદો ભગવાન છે. એટલે કોઈ ભગવાન થઈને નથી આવ્યા, કદાચ કોઈ પાર્ટીના અહીંના આગેવાનોને ભગવાન લાગતા હોય, અમારા માટે તો મહાદેવ સોમનાથ મહાદેવ ભગવાન છે, જે જનતા જનાર્દન ભગવાન તરીકે સ્વીકારે છે. બીજો અમારો ભગવાન એ જનતા જનાર્દન છે, જેની સેવા કરવાનો મોકો એ અમને આપ્યો છે. હું કોઈની પણ ગુજરાત સાથે કમ્પેર કરવા માંગતો નથી. કેટલાક લોકો સત્તાના મદમાં નશામાં આવીને અમે પંજાબ જીત્યા, અમે દિલ્હી બે વાર જીત્યા, એ બેનો સરવાળો પણ ગુજરાત રાજ્યના મતદારો બંને રાજ્યો ઉપર અમને સન્માન છે અને જનતા ઉપર સન્માન છે, એનો સરવાળો પણ થતો નથી અને કદાચ થતો હોય તો ખૂબ નજીક નજીક છે.